भरूच તાલુકાના જગાર ગામની સીમમાં ખેડૂત સંમેલન યોજાયું હતું, જેમાં ખેતીમાં આવેલી વિકૃતિ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ ખેતીના પાકોમાં વિકૃતિ આવતા જગતનો તાત વિમાસણમાં મુકાઈ જવા પામ્યો છે, જે સંદર્ભે છેલ્લા 1.5 માસથી ધરતીપુત્રો દ્વારા સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ ન આવ્યું હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે, જે અંતર્ગત શુક્રવારે સાંજના સમયે ભરૂચ તાલુકાના જંગાર ગામની સીમમાં ખેડૂતોનું એક સંમેલન યોજાયું હતું, જેમાં ગુજરાત ખેડૂત સમાજના અધ્યક્ષ જયેશ પટેલ, અગ્રણીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। જયેશ પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે વાયુ પ્રદૂષણને લઈને 1.5 માસથી 2 લાખ હેક્ટરમાં કપાસ અને તુવરનો પાક નાશ થવાના આરે હોવાના તેઓએ આક્ષેપો કર્યા હતા। અમે 1.5 માસથી સરકાર અને વહીવટીતંત્રની રજૂઆત કરી રહ્યા છીએ। સરકાર દ્વારા સર્વે ટીમ બનાવવામાં આવી છે, પરંતુ હજુ સુધી રિપોર્ટ સબમિટ કર્યા નથી। તેઓ નુકસાન પેટે વચગારાની રાહત તરીકે 1 લાખ રૂપિયા અને અંતરિમ રિપોર્ટ સબમિટ તૈયાર થાય ત્યારે જવાબદાર દહેજ અને વિલાયતના ઉદ્યોગ છે। અમને હેક્ટર દીઠ 1.5 લાખ રૂપિયા મળે અને એ પ્રકારની સરકાર તરફથી જાહેર કરવામાં આવે એવી માંગ કરી હતી, અને જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં એક મોટું આંદોલન કરીશું તેવું તેઓએ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ZSTV, ભરૂચ।